આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટો પર ચૂંટણી લડશે. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઈમાનદાર અને બુદ્ધ વિકલ્પ તરીકે આગળ વધી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાના તાલુકા મથકોએ સંગઠનનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસને મત આપીને છેતરાયેલી જનતા હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર ચૂંટણી લડીને ગુજરાતમાં પરિવર્તન લાવશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી સીટ લડાવશે એ પ્રશ્નના જવાબમાં સભ્ય છે જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતની સરકાર હવે દેશમાં પણ બનાવી દીધી છે. આમ આદમી પાર્ટી સંગઠનનું કામ કરી રહી છે, ત્યારે ચોક્કસ આંકડો કેવું છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અમે મહેનત કરીશું અને લોકો સુધી પહોંચીશું. આમ આદમી પાર્ટી જનતાલક્ષી જે વિચારો છે એ અમે વધુને વધુ લોકો સુધી પહોંચાડીશું અને અમને ભરોસો છે કે આ વખતે ગુજરાતની જનતાનું સારું થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર એક જ પાર્ટી ક્ષેત્રે છે, ભાજપ તેની ભાગીદારી અને પેટા પાર્ટીઓ ઘણી બધી છે. સબ કોન્ટ્રાક્ટ જેમ મળતો હોય તેવી રીતે બીજી પાર્ટી આમ આદમી પાર્ટી છે. આવતી ચૂંટણી બે પાર્ટીઓ વચ્ચે અને બે વર્ગ વચ્ચે લડાવવાની છે. બે પાર્ટીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અને જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો જંગ આવતી ચૂંટણીમાં થવાનો છે. બાકી બધું ભેરશેરવાળું મિલીભગતમાં તંત્ર છે. ભારતીય જનતા પાર્ટી મોદીના નામ પર અને વિકાસના નામ પર મત માંગી રહી છે. આમ આદમી પાર્ટી કયા મુદ્દા પર માંગશે એ પ્રશ્નના જવાબમાં અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકારે જે રીતે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કર્યો છે, વર્લ્ડ ક્લાસ સ્વાસ્થ્ય વ્યવસ્થા બનાવી છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે તમામ સરકારી કચેરીઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ સિવાય વીજળી ક્ષેત્રે દેશનો સૌથી પહેલું રાજ્ય 200 યુનિટ સુધી વીજળી આપે છે. દેશના વીર શહીદોને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપે છે. મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી છે. આ તમામ ક્ષેત્રમાં લોકો માટે અમે જે સારું કામ કર્યું છે એ કામના આધારે અમે ગુજરાતની જનતા સમક્ષ અમારી વાત મૂકીશું અને જણાવીશું કે સારી સરકાર બનાવવાથી આટલો ફાયદો થાય છે. એ જ મુદ્દા પર અમે જનતા સમક્ષ જઈશું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ચૂંટણી પ્રચારમાં આવશે. કેજરીવાલ નર્મદા જિલ્લામાં. દીપક જગતાપ, જેએસટીવી, રાજપીપળા. ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ શરૂ થશે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે? આવશે, આવશે, જરૂર આવશે. અહીંયા આવશે, નર્મદામાં આવશે. અચ્છા, અને તમે ચૂંટણી કયા મુદ્દા ઉપર લડવા માંગો છો? મુદ્દો કહી દીધો, શિક્ષણ, સ્વાસ્થ્ય, બેરોજગારી, ખેતી, વીજળી, પાણી, રોજગારી, મહિલા સુરક્ષા, મહિલા સન્માન, વડીલોનું સન્માન, વેપાર ધંધા ઉદ્યોગનો વિકાસ, બસ આ જ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી આગળ વધવાની છે. તમે આમ જનતાને શું મેસેજ આપવા માંગો? આમ જનતાને એક જ મેસેજ છે કે ગુજરાતમાં વર્ષોથી ભાજપ કોંગ્રેસને આપણે મત આપ્યો છે અને જોયું, કોરોનામાં પણ જોયું, કોરોના પહેલાં પણ જોયું, શિક્ષણમાં પણ જોયું, સ્વાસ્થ્યમાં પણ જોયું કે સરકાર નિષ્ફળ છે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ નિષ્ફળ છે. તો જનતાને એક જ મારી અપીલ છે, વિનંતી છે કે આ વખતે એક વખત આમ આદમી પાર્ટીને પણ અજમાવી જુએ, આમ આદમી પાર્ટીને એક વખત મત આપે અને એક સારી સરકાર બનાવી અને જોઈ લે કે કેટલું સરસ કામ થઈ શકે છે. આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આખા ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક ઈમાનદાર વિકલ્પ, મજબૂત વિકલ્પ તરીકે આગળ વધી રહી છે. ગુજરાતના તમામ તાલુકા, જિલ્લા, નગરો, મહાનગરોની અંદર સંગઠન નિર્માણની પ્રક્રિયા ચાલુ છે અને ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસને મત આપી અને છેતરાયાનો અહેસાસ કરી રહેલી જનતા હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવા જઈ રહી છે, ત્યારે વિધાનસભાની અંદર તમામ બેઠકો ઉપર ચૂંટણી લડી અને ગુજરાતમાં પરિવર્તન માટે આમ આદમી પાર્ટી આગળ આવશે. સર, ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બીટીપી આ ત્રણ પક્ષો છે અને ચોથો પક્ષ આમ આદમી પાર્ટી આવશે, ત્યારે ચતુષ્પક્ષીય જંગ ખેલાવવાનો છે. ગુજરાતમાં ફક્ત એક જ પાર્ટી છે, કોઈ 4, 5, 10 પાર્ટીઓ નથી, એક જ પાર્ટી છે ભાજપ. એની ભાગીદારી પેટા પાર્ટીઓ ઘણી બધી છે, સબ કોન્ટ્રાક્ટ જેમ મળતો હોય છે એવી રીતે. બીજી પાર્ટી છે આમ આદમી પાર્ટી. આવતી ચૂંટણી છે એ બે પાર્ટીઓ વચ્ચે અને બે વર્ગ વચ્ચે, બે પાર્ટીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અને જનતા અને ભાજપ વચ્ચેનો જંગ આવતી ચૂંટણીમાં થવાનો છે. બાકી બધું ભેળસેળવાળું મિલીભગત તંત્ર છે, કોઈ પાર્ટી પાર્ટી છે. તો તમે કેટલી સીટો લાવી શકશો ગુજરાતની અંદર?
સૌથી પહેલા તો 27 વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર છે. ગુજરાતની સરકારનું બતાવી બતાવીને દેશમાં પણ સરકાર બનાવી લીધી છે. અને આમ છતાંય સી આર પાટીલ હજુ 150 નો ભરોસો એને ના આવતો હોય. એમણે તો દાવો 182-82 નો કરવો જોઈએ, કેમ કે એ તો એવું કહે છે કે ખૂબ કામ કર્યું છે, તો 100-100% બેઠક એમને મળી જાય. એને હજુ ભરોસો છે કે ઉપરની 30 સીટો હજુ એમને મળવાની નથી. એનો મતલબ એમ કે 150 નો દાવો ખોખલો દાવો છે. અને આમ આદમી પાર્ટી સંગઠનનું કામ કરી રહી છે, એટલે કોઈ ચોક્કસ આંકડો કેવું મને મારી દૃષ્ટિએ અત્યારે યોગ્ય નથી. હું કહી દઉં કે આટલી એ યોગ્ય વાત નથી. અમે મહેનત કરીશું, લોકો સુધી પહોંચીશું. આમ આદમી પાર્ટીના જનતાલક્ષી વિચારો છે એ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીશું. અને અમને ભરોસો છે કે આ વખતે ગુજરાતની જનતાનું સારું થશે. ભારતીય જનતા પાર્ટી મોદીના નામ પર અને વિકાસના નામ પર મત માગી રહી છે. આમ આદમી પાર્ટી તમે કયા મુદ્દા ઉપર? મારે દિલ્હીની અંદર જે રીતે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કર્યો છે, સ્વાસ્થ્ય વ્યવસ્થાની અંદર વર્લ્ડ ક્લાસ સ્વાસ્થ્ય વ્યવસ્થા બનાવી છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે તમામ સરકારી કચેરીઓનું ડિજિટાઇઝેશન કર્યું છે અને સરકારી સુવિધાઓની હોમ ડિલિવરી કરી છે. આ સિવાય વીજળીની ક્ષેત્રની અંદર દેશનું સૌથી પહેલું રાજ્ય 200 યુનિટ વીજળી આપે છે. શહીદોને, દેશના વીર શહીદોને 1 કરોડ રૂપિયા સન્માન રાશિ આપે છે. મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી છે. આમ તમામ ક્ષેત્રના લોકો માટે જે સારું કામ કર્યું છે એ કામના આધાર ઉપર અમે ગુજરાતની જનતાને પણ બતાવીશું કે સારી સરકાર બનાવવાથી આટલો ફાયદો થાય છે. અને એ જ મુદ્દા ઉપર વિધાનસભામાં કે કોઈ પણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આગળ વધશે. ભારતીય જનતા પાર્ટી મોદીના નામ પર અને વિકાસના નામ પર મત માગી રહી છે. આમ આદમી પાર્ટી તમે કયા મુદ્દા ઉપર? મારે દિલ્હીની અંદર જે રીતે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કર્યો છે, સ્વાસ્થ્ય વ્યવસ્થાની અંદર વર્લ્ડ ક્લાસ સ્વાસ્થ્ય વ્યવસ્થા બનાવી છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે તમામ સરકારી કચેરીઓનું ડિજિટાઇઝેશન કર્યું છે અને સરકારી સુવિધાઓની હોમ ડિલિવરી કરી છે. આ સિવાય વીજળીની ક્ષેત્રની અંદર દેશનું સૌથી પહેલું રાજ્ય 200 યુનિટ વીજળી આપે છે. શહીદોને, દેશના વીર શહીદોને 1 કરોડ રૂપિયા સન્માન રાશિ આપે છે. મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી છે. આમ તમામ ક્ષેત્રના લોકો માટે જે સારું કામ કર્યું છે એ કામના આધાર ઉપર અમે ગુજરાતની જનતાને પણ બતાવીશું કે સારી સરકાર બનાવવાથી આટલો ફાયદો થાય છે. અને એ જ મુદ્દા ઉપર વિધાનસભામાં કે કોઈ પણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આગળ વધશે. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.